હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભટ્ટ, ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે વર્જિન મોહિતો. વર્જિન મોહિતો એક રિફ્રેશિંગ ડ્રિંક છે જે સમર્સમાં તમને રિફ્રેશ કરી દે. જ્યારે ઠંડુ કંઈક પીવાનું મન થાય ત્યારે આ બેસ્ટ ડ્રિંક છે. આમાં આપણે ફુદીનાનો ઉપયોગ કરવાના છીએ. ફુદીનો આપણી બોડીને ઠંડક આપે છે અને પેટની તકલીફો માટે પણ એક અસરકારક ઔષધિ છે. એની સાથે સાથે આપણે લીંબુનો ઉપયોગ કરવાના છે અને લીંબુ આપણને સૌને ખબર છે વિટામિન સીથી ભરપૂર છે. તો ચલો જોઈએ કઈ રીતે બને છે આ ડ્રિંક. આજે આપણે બનાવવાના છે વર્જિન મોહિતો, જેના માટે આપણને જોઈશે ફ્રેશ ફુદીનાના પત્તા, લીંબુની સ્લાઇસીસ મેં ગોળ ગોળ સુધારી લીધી છે, આઈસ ક્યુબ્સ અને પાવડર્ડ શુગર. સાથે આપણને જોઈશે સોડા. ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે એક સર્વિંગ ગ્લાસ લેવાનો છે. એની અંદર 8-10 ફુદીનાના પત્તા એડ કરીશું. ધોઈ લેવાના છે અને આમાં એડ કરી દેવાના છે લગભગ 8-10 પત્તા. આ મારી પાસે લીંબુની સ્લાઇસીસ છે જેના મેં ઠળિયા કાઢી લીધા છે. એવી સ્લાઇસીસ આપણે 3-4 સ્લાઇસ ઉમેરીશું. તમે ઇવન એને સ્ક્વેર ક્યુબ્સમાં પણ કાપી શકો છો. આ મારી પાસે પાવડર્ડ શુગર છે, દળેલી ખાંડ જે 1 ચમચી આમાં આપણે એડ કરીશું. હવે તમારે એક મડલર લેવાનું છે. જો મડલર ના હોય તો મારી જેમ તમે આવું કોઈક વેલણ લાકડાનું લઈ શકો છો અને એને આવી રીતે પ્રેસ કરવાનું છે. આ એટલા માટે આપણે કરીએ છીએ કે લીંબુનો રસ, ખાંડ, ફુદીનો બધા પોતાના જ્યુસીસ સિક્રીટ કરે અને બધાનો સ્વાદ એકબીજા સાથે મળી જાય. ઓકે, આ મડલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આમાં રસ બધો રિલીઝ થઈ ગયો છે. હવે આમાં આપણે આઈસ ક્યુબ્સ એડ કરવાના છીએ. અને ફાઇનલી આમાં આપણે સોડા એડ કરવાના છીએ. ધીરે ધીરે એડ કરીશું. હવે મડલર કે કશાકથી ખાલી એક જ વાર આ રીતે હલાવવાનું છે. એક જ વાર, ઓકે, જ્યાદા નથી હલાવવાનું. અને ઇમિડિયેટલી આને સર્વ કરીશું. એક લેમનની સ્લાઇસને આ રીતે આપણે સાઈડમાં મૂકીશું અને સર્વ કરીશું. કોઈ પણ ગેસ્ટ આવે, ઘરમાં તમને પીવાનું મન થાય તો તમે ગમે ત્યારે સમર્સમાં બનાવીને પી શકો છો, મજા આવી જશે. તો આ સમર્સ અને જરૂરથી બનાવજો, પીજો ને પીવડાવજો. થેન્ક યુ.